તો મિત્રો આપણે હવે જોવાનું છે ટેબલ બનાવ્યું છે કોષ્ટક બનાવ્યું છે તો એના મદદથી આપણે સરળતાથી રોમન નંબર લખી શકશું તો આ ટેબલ પેલા કઈ રીતના બનાવ્યું છે એ જોઈએ તો ધારો કે કોઈ પણ એક સંખ્યા આપી છે આપણને ચોપનસો બત્રીસ પાંચ ચાર ત્રણ બે તો પહેલા પહેલા જે અંક હોય એને કહેવાય એકમનો અંક બીજા બીજો જે હોય એને કહેવાય દશકનો અંક ત્રીજો એટલે સો ચોથો એટલે હજાર તો એકમના અંક આપણે અહીંયા લેખા છે એક બે ત્રણ ચાર પાંચ એમ એકથી નવ દશકના અંક એટલે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસી નેવ એ રીતે સોના સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો સાતસો આઠસો નવસો એ રીતે હજાર એક હજાર બે હજાર એ રીતે આપણે લેખા છે તો હવે જોઈએ અને લખા કઈ રીતના એકને કઈ રીતે લખાય તો આપણને ખબર છે એક ને આય વડે લખી શકાય બે ને કઈ રીતે લખી શકાય તો કે આ બે વખત લખો એટલે બે વાર આપણે નિયમ જોયો કે સંખ્યા એક કરતા વધારે હોય તો એનો સરવાળો કરી નાખવાનો ત્રણ વખત લખો એટલે ત્રણ થઈ જાય આઈ ચાર વખત નો લખાય એટલે ચાર ને કઈ રીતે લખાય વી માઇનસ આય કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરી કે વી માંથી આય બાદ કર્યો એટલે ચાર થઈ ગયા વી એટલે પાંચ આ એટલે એક એટલે ચાર થઈ ગયા એ જ રીતે પાંચને કઈ રીતે લખી શકાય તો પાંચને વી વડે છ ને કઈ રીતે લખી શકાય તો વી આય વી એટલે પાંચ વી એટલે પાંચ આ એટલે એક પાંચ ને એક છ એવી રીતે સાતને કઈ રીતે લખી શકાય તો કે વી એટલે પાંચ અને ડબલ આય એટલે બે વખત આ બે સાત કઈ રીતે આઠ એ રીતે નવ ને તો એમાં વી પી અને ચાર વખત આય તો ચાર વખત આય નો લખાય આપણે નિયમ જોયા તો એટલે આપણને ખબર છે દસ એટલે કેટલા દસ ને એક્સ વડે લખી શકાય તો આપણે નવ લખવા છે તો આપણે એક્સ લેખા એમાંથી એક સંખ્યા બાદ કરવી છે તો આપણે મોટી સંખ્યાની ડાબી બાજુ આપણે આ લખો એટલે સંખ્યા થઈ ગઈ નવ એમ કે નાની સંખ્યા એ મોટી સંખ્યાની ડાબી બાજુ હોય તો હંમેશા બાદ બાકી થશે એટલે દસ માંથી એક બાદ થાય એટલે નવ તો નવ આપણે લખા એવી જ રીતે હવે જોઈએ દશકના અંક તો અહીંયા લખવાના દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસી નેવ તો સૌપ્રથમ પ્રથમ એક એટલે અહીંયા દસ તો દસ કઈ રીતે લખાય તો ખબર છે એક્સને દસ દસ ને એક્સ વડે લખી શકાય તો અહીંયા એક્સ પછી આપણે વીસ વીસ લખવા છે તો દસ ને બે વાર એટલે એક્સ બે વખત પછી લખવા છે ત્રીસ તો એક્સને ત્રણ વખત એટલે થઈ ગયા ત્રીસ હવે ચાલીસ લખવા છે તો એક્સને ચાર વખત ન લખી શકાય કેમ કે આપણે નિયમમાં જોયું કોઈ પણ કોઈ પણ સંખ્યાને મહત્મ એટલે કે વધારેમાં વધારે ત્રણ વખત જ લખી શકાય ચાર વખત ન લખાય એટલે આપણને ખબર છે ચાલીસને કઈ રીતે લખવા પચાસ એટલે એલ થાય એલ લખાય એમાંથી આપણે દસ બાદ કરવા છે તો આ એક્સ એને ડાબી બાજુ મૂકો એટલે એક્સ એલ એ આપણા ચાલીસ થશે હવે હવે લખવા છે પચાસ તો પચાસની કિંમતને ખબર છે આપણને કે એલ એટલે પચાસ તો આપણે એલ પછી લખો આપણે સાઠ તો એલ વત્તા દસ એટલે કે એક્સ એલ એટલે પચાસ ને એક્સ એટલે દસ તો એક્સ ને મેકા જમણી બાજુ અહીંયા આપણે ડાબી બાજુ મેકા કેમ કે બાદ બાકી કરવાની અહીંયા આપણે ચાલીસ જોતા છે અહીંયા આપણે સાઠ જોતા છે તો એક્સ ને જમણી બાજુ મેકા તો પચાસ પ્લસ દસ એટલે સાહીઠ એવી રીતે આપણે હવે સિત્તેર લખવા છે તો એલ એટલે પચાસ ને બે વખત એક્સ જમણી બાજુ તો સિત્તેર થઈ ગયા એ રીતે એલ ત્રણ વખત એક્સ એલ એટલે પચાસ એક્સ ત્રણ એટલે ત્રીસ એ પચાસ ને ત્રીસ એસી એવી રીતે નેવ આપણને ખબર છે સો સી વડે દર્શાવાય

હવે લખવા છે બસો તો સી ને બે વખત લખો એટલે બસો હવે લખવા છે ત્રણસો સી ને ત્રણ વખત લખો એવી જ રીતે ચારસો લખવા છે તો ચાર વખત ન લખી શકાય નિયમ આપણે આગળ જોયો તો ચાર વખત ન લખી શકાય તો એના માટે આપણને ખબર છે ડી એટલે પાંચસો તો ડી મેક ડી મેકો હવે પાંચસો માંથી સો બાદ કરવાના છે એટલે સો ની કિંમત સો કેના વડે દર્શાવાય સી વડે તો સીને મેં કાં ડાબી બાજુ એટલે ચારસો થઈ ગયા સી ડી એટલે ચારસો હવે લખવાશે પાંચસો તો પાંચસોની કિંમત ખબર છે આપણને ડી તો ડી એવી જ રીતે ડી પછી સી એટલે ડીમાં સો ઉમેરા એટલે છસો એવી રીતે સાતસો તો કે ડી પ્લસ બે વખત સી એટલે ડી એટલે પાંચસો સી સી એટલે સો પ્લસ સો પાંચસો પ્લસ બસો એટલે સાતસો એવી જ રીતે ડી આપણે આઠસો લખવા છે તો ડી અને ત્રણ વખત સી પાંચસો પ્લસ ત્રણસો આઠસો એવી જ રીતે નવસો લખવા છે તો આપણને ખબર છે હજાર એટલે હજારને કઈ એમ વડે લખાય એમ લેખા માઇનસ સો એટલે કે સી એવી જ રીતે આપણે હવે જોઈશું હજાર બે હજાર ત્રણ હજાર હજારને આપણે કેટલા કયા અંક વડે દર્શાવાય એમ તો એમ લેખા હવે બે હજાર લખવા છે તો એમને ડબલ વખત ત્રણ હજાર તો ત્રણ વખત ચાર વખત ચાર હજારમાં ચાર વખત ન લખી શકાય નિયમ પ્રમાણે તો આપણે હવે આપણે આગળ એક નિયમ જોયો તો કે કોઈ પણ સંખ્યા ઉપર બારનો ચિહ્ન હોય તો એને હજાર ગણી થઈ જશે તો આપણને ચાર કઈ રીતે લખાય ખબર છે આઈવી આઈવી એના ઉપર જો બાર કરી દો તો થઈ જાય ચાર હજાર એવી જ રીતે જો પાંચ હજાર લખવા હોય તો પાંચ છે એના ઉપર કરી દો એટલે થઈ જાય પાંચ હજાર રોમન અંક કઈ રીતે બનાવવાના એટલું યાદ રાખવાનું કે નાની સંખ્યા છે એ સંખ્યા જો મોટી સંખ્યાની ડાબી બાજુ મૂકો તો એ સંખ્યામાંથી એની બાદ બાકી થશે અને જો સંખ્યાની જમણી બાજુ મેકો તો એ સંખ્યામાં સરવાળો થશે આ બે જ નિયમ યાદ રાખવાના ખાસ હવે આપણે ઉદાહરણો જોઈશું ચાલો જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે ઉદાહરણ એ પેલા પાર્ટ નંબર એક એટલે કે ભાગ એક તમે નો જોયો હોય જેમાં રોમન અંકના બધા જ નિયમો છે એ નિયમો યાદ હશે તો તમને સરળતાથી અહીંયા દાખલા આવડી જશે કે કઈ સંખ્યાને રોમન અંકમાં આવી રીતે લખી શકાય તો હવે જોઈએ આપણે પેલા ઉદાહરણ પહેલું તો ઓગણ ને કઈ રીતે રોમન અંકમાં લખી શકાય આપણને કીધું હોય કે રોમન અંકમાં ફેરવો રોમન અંકમાં ફેરવો આપવું છે ઓગણ સિત્તેર તો આપણો નિયમ હતો કે હંમેશા પહેલો અંક હોય એ તો આવો જ જોઈએ બરોબર તો એને આપણે પહેલા અલગ લખી લઈશું સાઠ પ્લસ નવ બરાબર સાઠ પ્લસ નવ જે પહેલો અંક આપ્યો એને અલગ લખી લેવો સાઠ પ્લસ નવ એટલે ઓગણ સિત્તેર થઈ ગયા તો હવે આપણને ખબર છે નવ ને કઈ રીતે લખી શકાય તો કે અહીંયા નવ આઈ એક્સ આઈ અને એક્સ આ આપણા થઈ ગયા નવ સાઠને કઈ રીતે લખી શકાય અહીંયા જુઓ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ એલ એક્સ તો એલ એક્સ ને આઈ એક્સ આ થઈ ગયો આપણો ઓગણ હવે આ રીતે ન જોવું હોય તો હજી એક રીત જોઈએ સાઠ પ્લસ નેવ ખબર પડી કેમ લખું કેમ કે જોઈએ હવે કેમ લખાય યાદ રાખવાની જ છે તો આને બે ભાગ પાડી લઈશું પચાસ પ્લસ દસ પ્લસ નવ પચાસ પ્લસ દસ એટલે સાઠ થઈ ગયા તો પચાસ ની કિંમત ખબર છે આપણને કેટલી થાય એલ અને સરવાળો કરવાનો છે તો દસ દસ ની કિંમત એક્સ તો આ થઈ ગયા આપણા સાઈઠ અને નવ ની કિંમત તો આપણને ખબર જ છે આઈ એક્સ એટલે કે દસ માંથી એક બાદ થાય એટલે આ એક્સ આય તો આઈ એક્સ આપણો જવાબ પડી ગઈ ખબર એવી જ રીતે જોઈએ આપણે અઠ્ઠાણું હવે અઠાણું સૌપ્રથમ પ્રથમ આઠ કિંમત તો રહી એ તો આવી જ જોઈએ તો એને અલગ પાડી લેવાની એકમનો અંક તો આવો જ જોઈએ તો પ્લસ આઠ એટલે અઠાણું થઈ ગયા હવે કોષ્ટક ઉપરથી તો આપણે ડાયરેક્ટ લખીએ કે આઠ ની કિંમત શું છે વી ત્રણ આય અને નેવ ની કિંમત એક્સ સી તો એ તો ડાયરેક્ટ આપણને જવાબ ખબર પડી જાય છે જો આ કોષ્ટક આવડતું હશે તો કે એક્સીમતું કિંમત શું છે અને કિંમત વી ત્રણ વખત આ બરોબર પણ આ નથી ખબર તો આપણે કઈ રીતે એને કરશું ખાલી નિયમો ઉપરથી તો આઠ તો અવાજ જોઈએ એને સાઈડમાં રાખો નેવને કઈ રીતે લખી શકે તો કે આપણને સો અને દસ ની કિંમત ખબર છે આ કિંમતમાંથી આપણે બનાવવાનું છે સો માંથી દસ બાદ કરી દઈએ તો નેવ આવી જાય સો માંથી દસ બાદ કરો એટલે નેવ વત્તા આઠ તો એમના સો માંથી દસ બાદ કરવા છે આપણે એને કઈ રીતે લખશું તો કે સો ની કિંમત કેટલી છે સી સી વડે દર્શાવાય સો ને તો આપણે લખા સી દસ બાદ કરવાના છે તો લખવું પડે ડાબી બાજુ બાજુ ત્રણ વખત આ ખબર પડી જાય એકદમ સરળ છે કે પેલા કોઈ પણ સંખ્યા આપી હોય એકમનો અંક હંમેશા આવો જ જોઈએ અહીંયા ઓગણ છે તો નવ એકમનો અંક તો નવ હંમેશા આવ્યા અઠ્ઠાણુંમાં પેલો અંક આઠ એટલે આઠ તો હંમેશા આવશે જ આ ખાસ યાદ રાખવાનું છે તો ફરીને જોઈએ ઉદાહરણ નંબર એકમાં ઓગણ સિત્તેર એમાં આપણે બે ભાગ પાડી દીધા એકમનો અંક હંમેશા આવવો જ જોઈએ પછી આપણે સાઠ સાઠને આપણે કઈ રીતે લખ્યા પચાસ પ્લસ દસ જેથી પચાસ અને દસની કિંમત આપણને ખબર છે તો પચાસ પ્લસ દસ એટલે પચાસની કિંમત એલ એલ મેકા દસની કિંમત એક્સ અને નવની કિંમત તો આઈ એક્સ છે જ એકથી દસની તો તમારે યાદ રાખી જ લેવાની છે કિંમત આઈ ડબલ આઈ ત્રિપલ આઈ આઈ વી વી વીઆઈ વી ડબલ આઈ વી ત્રિપલ આઈ અને આઈ એક્સ એકથી નવની કિંમત યાદ રાખી લઈશું એટલે એકદમ ઇઝી છે એક થી નવ અને આઈવીએક્સ બસ આટલું યાદ રાખો એટલે તમને રોમન અંક એકદમ સરળતાથી કઈ રીતે લખો એ યાદ આવડી જશે એમ તો હવે આપણે જોઈએ તો મિત્રો હવે તો મિત્રો હવે આપણે જોઈએ કે ઉદાહરણ આપણને કીધું દાખલામાં કે રોમન અંકમાં ફેરવો તો આપણે રોમન અંકમાં અને એ પછી આ જે ચાલુ વર્ષ છે એને કઈ રીતે રોમન અંકમાં લખી શકાય એ આપણે સરળતાથી જોઈએ તો પચીસ ને કઈ રીતે લખી શકાય એકમનો અંક તો હંમેશા આવવાનો છે બરોબર તો એને અલગ પાડી લ્યો એટલે વીસ પ્લસ પાંચ પાંચને અલગ પાડો એટલે પચીસમાં વધે કેટલા વીસ તો વીસ પ્લસ પાંચ બરાબર તો વીસને કઈ રીતે લખી શકાય આપણે બે વખત દસ દસ એક્સ એક્સ આ થઈ ગયા વીસ અને પાંચને કઈ રીતે લખી શકાય વી તો આ થઈ ગયા આપણે પચીસ એકદમ સરળ છે કે એકમનો અંક તો હંમેશા આવવો જ જોઈએ બરોબર હવે જોઈએ આપણે બે હજાર એકવીસને કઈ રીતે લખી શકાય તો એમાં એક જે છે એક તો આવો જ જોઈએ હંમેશા તો કેટલા હજાર વીસ એક હવે આપણે આમાં ભાગ પાડવી કે વીસ ને અલગ પાડી દો તો વધા બે હજાર બે હજાર પ્લસ વીસ પ્લસ એક તો એકની કિંમત આપણને પેલા આપણે લખીએ બે હજાર બે હજાર કઈ રીતે લખી શકાય તો એક હજારની ખબર છે કે એમને એમ લખો એટલે એક હજાર થાય તો ડબલ એમ કરો એટલે બે હજાર અહીંયા આપણે જોયું તો બે હજાર કઈ રીતે લખાય ડબલ એમ બરોબર હવે લખવાના વીસ તો વીસ કઈ રીતે લખી શકાય એક્સ એટલે દસ તો બે વખત એક્સ લખો એટલે વીસ બે વખત એક્સ અને હવે બાકી રહ્યો એક તો એકને આપણે આ એ વડે દર્શાવે યાદ રાખી લો અને એક થી દસ નંબર યાદ રાખી લો બાકી મોટા મોટી જે કિંમત હોય એની ડાબી બાજુ જો તમે નાની સંખ્યા લખો તો બાદ બાકી થશે અને મોટી સંખ્યાની જમણી બાજુ તમે નાની સંખ્યા લખો તો સરવાળો થશે આટલા નિયમ યાદ રાખો એટલે રોમન અંક એકદમ સરળતાથી યાદ રહી જશે તો આશા રાખું છું મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હશે અને રોમન અંક વિશે સરળતાથી માહિતી સમજાઈ ગયો હશે તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર પણ કરો જેથી તેમને પણ રોમન અંક વિશે માહિતી મળી રહે થેન્ક યુ